हरिओम स्कूल ऑफ साइंस धोरण 8 विषय सामाजिक विज्ञान चौथो यूनिट आपणे शुरू करीए छीए। अंग्रेज समयना शहरो गृह उद्योगो अने उद्योगो। भारतनी आर्थिक समृद्धि छेक 18मी सदी सुधी यथावत रही। गृह उद्योगो हुनर उद्योगो अने वेपार वाणिज्यमां विकासशील भारतने अंग्रेज कंपनीओए 100 वर्षना शासनकाळमां कंगाळ बनावी दीधुं। हुनर उद्योग एटले हाथथी जे नाना नाना काम होय, वणाटना, शिल्पना, बधा हुनर उद्योगो, पोतानी कला टूंकमां। ईस्ट इंडिया कंपनीए इंग्लेंडना उद्योगो माटे काचा मालनुं संस्थान अने माल वेचवानुं विशाळ बजार भारतने बनावी दीधुं। आथी भारतना गृह उद्योगो अने खेतीनी दुर्दशा थई, जेना कारणे ભારતના ગામડાઓમાં પણ આ ગામડાઓ પડી ભાંગ્યા। આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો વિકાસ થયો। ગામડાઓ પડી ભાંગ્યા, ગામડામાં જે રોજગાર, ધંધો, ઉદ્યોગ, ખેતી હતું બધું ચપાચટ થઈ ગયું, બંધ થઈ ગયું, દુર્દશા થઈ। એટલે પછી હવે શહેરોનો વિકાસ થયો, જેમાં દિલ્હીનો પણ વિકાસ થયો। તો આગળ વધીએ આપણે। જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના। અંગ્રેજોના શાસનકાળમાં ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો ઝડપી વિકાસ થયો હતો। વેપાર, ઉદ્યોગ, વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો વિકાસ થતો હતો। જેમ કે કોલકાતા, સુરત, મદ્રાસ એટલે કે ચેન્નઈ હાલનું, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા મહાનગરો તેના ઉદાહરણો છે। આજનું મુંબઈ પહેલાં એક ટાપુ હતો। બ્રિટનના સમ્રાટ હતા ચાર્લ્સ બીજા, એના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા અને પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો, કરિયાવરમાં આપ્યો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટિશના સમ્રાટ પાસેથી ભાડે લીધો। કોણે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, માત્ર 10 પાઉન્ડનું ભાડું। કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો। કુદરતી બંદર, બંદર એટલે જ્યાં વહાણ દરિયાઈ માર્ગે વ્યાપાર થાય, સ્ટીમ્બર, વહાણ, હોડી ત્યાં આવીને લંગારી શકાય, માલ સામાન ઉતારી શકાય એવી વ્યવસ્થાને બંદર કહેવાય, ઇંગ્લિશમાં કહીએ તો પોર્ટ। આજનું એ ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે પૂરા ભારતનું। સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે। ઈસવીસન 1573માં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું। ક્યારે? ઈસવીસન 1573માં। મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું। સુરત એ આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું। ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા। સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું, જે ખૂબ જ પ્રખ્યાત હતું। 17મી સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી અહીં સ્થાપી હતી। આ સમયે સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા। આજે પણ સુરત એક મહત્ત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે। એ જ રીતે પૂર્વ કિનારે, આ પશ્ચિમ કિનારો ગુજરાત, સુરત આપણે જોયું, પૂર્વ કિનારે મછલીપટ્ટણમમાં કોઠી સ્થાપી, ત્યારબાદ ઈસવીસન 1640માં મદ્રાસ એટલે કે ચેન્નઈ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી। મદ્રાસ પાસે સમય જતાં તેની આસપાસ આજનું મદ્રાસ, ચેન્નઈ શહેર વસ્યું। ઈસવીસન 1698માં અંગ્રેજોને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી। 1698માં સુતનતી, કાલીઘાટ, ગોવિંદપુર આ 3 ગામોની જમીનદારી મળી। કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું અને આ વિસ્તાર જ પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યું। કોલકાતા શહેર પહેલાં શું હતું? ફોર્ટ વિલિયમ। કયા 3 વિસ્તાર? સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર 1698માં અંગ્રેજોએ એની જમીનદારી મેળવેલી, ફોર્ટ વિલિયમ નામ આપ્યું, કિલ્લાઓ બાંધીને વસાહત ઊભી કરી, જે હાલનું કોલકાતા છે। અંગ્રેજોએ વેપારી મથક કે મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, કલકત્તા એટલે કે કોલકાતા એનો વિકાસ કર્યો, જે આધુનિક ભારતના મહાનગરો બન્યા, હાલના પણ એ મહાનગરો છે। નવી રાજધાની દિલ્હીની વાત કરીએ, બધા શહેરો સ્થપાય એમાં દિલ્હી પણ સ્થપાયું। વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતની રાજધાનીની રૂપમાં જુઓ છો। તે એક સમયે સલ્તનત અને મુઘલ શાસનમાં પણ રાજધાનીનું નગર હતું।
ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું. મરાઠાઓ પાસેથી અંગ્રેજોએ દિલ્હી ક્યારે જીત્યું? 1803માં અંગ્રેજોએ રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું, જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે. અંગ્રેજો દિલ્હીની ઓળખનું આધુનિક નગર બનાવવા માગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં હાલનું નવી દિલ્હી એનું નિર્માણ શરૂ કર્યું. એડવર્ડ લ્યુટિન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. ડિઝાઇન કોણે બનાવી? તો એડવર્ડ લ્યુટિન્સ અને હર્બર્ટ બેકરે. નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ એટલે કે વર્તમાન આપણે રાષ્ટ્રપતિ ભવન છે, રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરાવવામાં આવ્યું. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. કેટલા? 20 વર્ષ. જાણવું ગમશે કે જૂની દિલ્હી વિશે આપણે જાણીએ કે યમુના નદીના કિનારે વસેલું દિલ્હી અલગ અલગ સમયે 14 વખત રાજધાનીનું નગર રહી ચૂક્યું છે. કેટલી વખત રાજધાની બની? 14 વખત. બધી રાજધાનીઓમાં શાહજહાં દ્વારા સ્થાપિત રાજધાની સૌથી સુંદર હતી, જેને શાહજહાંના બાદ તરીકે કહેવામાં આવતું, જેની સ્થાપના ઈસવીસન 1619માં થઈ હતી. જૂની દિલ્હીમાં લાલ કિલ્લાની વાત કરીએ તો જૂની દિલ્હીમાં લાલ પથ્થરનો બનેલો કિલ્લો, ચાંદની ચોક, ફૈઝ બજાર, જામા મસ્જિદ વગેરે સ્થાપત્યના નમૂનાઓ આવેલા છે. મિત્રો, સૌથી વધારે 14 વખત રાજધાનીનું શહેર દિલ્હી તો રહ્યું, પણ સુંદર રાજધાની ક્યારે હતી? જ્યારે શાહજહાં દ્વારા રાજધાની બનાવી ત્યારે, અને એને શાહજહાંના બાદ કહેવાતું. એમાં લાલ કિલ્લો, ચાંદની ચોક, ફૈઝ બજાર, જામા મસ્જિદ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. જામા મસ્જિદ ભારતમાં આવેલ ભવ્ય મસ્જિદોમાંની એક છે. એક સમયે નગરમાં સૌથી ઊંચી જગ્યાએ આવેલી આ મસ્જિદ હતી. આ જામા મસ્જિદ એક સમયે સૌથી ઊંચી જગ્યા ઉપર એટલે ઊંચાઈએ આવેલી મસ્જિદ હતી. મિત્રો, તો આ થઈ આપણે દિલ્હીની વાત કરી. એની ડિઝાઇન ખાસ યાદ રાખજો, એડવર્ડ લ્યુટિન્સ અને હર્બર્ટ બેકરે બનાવી હતી. નેક્સ્ટ વિડીયોમાં હવે આગળ વધશું.